કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજના આપણા નવા ગણિતના લેક્ચરમાં આપણે જે જૂન મહિનાથી ગણિતના નવા લેક્ચર જે આપણે શરૂ કરી રહ્યા છીએ તેમાં આપણે ચેપ્ટર નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ છે તે ભણવાનું છે. સૌથી પહેલાં તો આપણે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ વિશેની માહિતી મેળવી લઈએ, ત્યારબાદ તેની થિયરી વિશે થોડુંક આપણે સમજી લઈએ અને ત્યારબાદ આપણે તેના દાખલાઓ છે સમજીશું. તો આજના આપણા ગણિતના લેક્ચરમાં તમારે અપૂર્ણાંક તેમજ દશાંશ સંખ્યાઓ વિશેની થોડીક મહત્ત્વની બાબતો છે તે આપણે જોવાની છે તેમજ ચર્ચા કરવાની છે. તો દરેક વિદ્યાર્થીઓ છે એ વ્યવસ્થિત રીતે શાંતિથી સમજશે અને યાદ રાખવાની કોશિશ કરશે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે તમારી સ્ક્રીન ઉપર સ્લાઇડ છે તેમાં અલગ અલગ પોઈન્ટ્સ દર્શાવેલા છે. આ દરેક પોઈન્ટ્સ છે તે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ વિશેની જુદી જુદી માહિતી દર્શાવે છે. તો આપણે એક એક પોઈન્ટ છે તે વાંચતા જઈએ અને તેને સમજતા જઈએ. પહેલો પોઈન્ટ હું વાંચું છું. અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથેનો ગુણાકાર કરતાં અપૂર્ણાંકના અંશ સાથે પૂર્ણાંક સંખ્યા ગુણવામાં આવે છે અને તેનો છેદ તેનો તે જ રહે છે. એનો મતલબ શું થાય મિત્રો? કે જ્યારે તમે કોઈ અપૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કોઈ પૂર્ણ સંખ્યા સાથે કરો તો તેનો ગુણાકાર ખાલી અંશ સાથે જ થાય છે, છેદ છે તે બદલતો નથી. એનો ઉદાહરણ હું તમને એક મિત્રો આપું છું કે જો તમે 3/4 ગુણાકાર 4 સાથે કરો તો 3/4 ગુણાકાર તમે 4 સાથે કરો તો 3×4 થાય અને છેદમાં 4 જ રહે. નો મતલબ એમ થાય કે અંશનો ગુણાકાર અંશ સાથે જ થાય છે અને છેદનો ગુણાકાર છેદ સાથે થાય છે, એવું આપણે સમજી શકીએ. ત્યારબાદ બીજો પોઈન્ટ છે, બે અપૂર્ણાંકોનો ગુણાકાર કરવા માટે બંને અપૂર્ણાંકોના અંશોનો અને બંને અપૂર્ણાંકોના છેદોનો ગુણાકાર કરી અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં મુકાય છે. હમણાં જ આપણે વાત કરીએ કે જ્યારે બે અપૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરવો હોય તો અંશનો ગુણાકાર અંશ સાથે કરવાનો, છેદનો ગુણાકાર છેદ સાથે કરવાનો રહેશે. ત્યારબાદ નો પોઈન્ટ, જેના છેદ કરતાં અંશ નાનો હોય તે શુદ્ધ અપૂર્ણાંક કહેવાય અને જેના છેદ કરતાં અંશ મોટો હોય તે અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે બે વ્યાખ્યા પણ મળી જાય છે કે જો છેદ કરતાં અંશ નાનો હોય એટલે કે 3/4 છે તો 4 છે એ 3 કરતાં મોટા છે, એટલે 3 અંશમાં છે એ નાના છે, તો તેને શુદ્ધ અપૂર્ણાંક કહી શકાય. પણ જો 4/3 હોય તો અંશ છેદ કરતાં મોટો થઈ ગયો તો તેને અશુદ્ધ અપૂર્ણાંક કહી શકાય. ત્યારબાદનો પોઈન્ટ છે, બે શુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર બે અપૂર્ણાંકો કરતાં નાનો હોય છે. જ્યારે તમે કોઈ પણ બે શુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર કરો ત્યારે તે બે અપૂર્ણાંકો કરતાં કેવો હશે? નાનો હશે, બરાબર છે. એનો મતલબ 3/4 × 3/4 એવું તમે કરો તો એ બંનેનો ગુણાકાર જ્યારે 9/16 થશે તો એ 3/4 કરતાં હંમેશા નાનો હશે. તો કહેવાનો મતલબ એમ છે કે વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટ્સ જો તમે યાદ રાખશો તો તમને આના પછી જે દાખલા ગણવાના આવશે આપણે અપૂર્ણાંકો અને દશાંશ સંખ્યાઓના, એ દાખલાઓ ગણવામાં તમને ખૂબ જ સરળતા રહેશે. તો દરેક પોઈન્ટ છે એ ધ્યાનથી તમારે સમજવાના છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદનો પોઈન્ટ છે, એક શુદ્ધ અને એક અશુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર શુદ્ધ અપૂર્ણાંક કરતાં મોટો અને અશુદ્ધ અપૂર્ણાંક કરતાં નાનો હોય છે. જે આપણે આગલો પોઈન્ટ ભણ્યો એનાથી આ ઉલટું છે. જો તમે એક શુદ્ધ અને એક અશુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર કરો તો જે ગુણાકારનો જવાબ આવે તે શુદ્ધ અપૂર્ણાંક કરતાં મોટો હશે અને અશુદ્ધ અપૂર્ણાંક કરતાં નાનો હશે, એવું આ પોઈન્ટમાં કહેવા માગે છે. ત્યારબાદનો પોઈન્ટ છે, બે અશુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર બંને અશુદ્ધ અપૂર્ણાંક કરતાં મોટો હોય છે. જ્યારે તમે બે અશુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર કરો ત્યારે તેનો જવાબ આવે તે બંને અપૂર્ણાંકો કરતાં કેવો હશે? મોટો હશે. તો 3 આપણે વ્યાખ્યા જોઈ, છેલ્લા 3 પોઈન્ટ આપણે ફરીથી સમજીએ. તો બંને શુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર કરો તો બંને શુદ્ધ અપૂર્ણાંકના ગુણાકાર કરતાં તેનો જવાબ મોટો હોય, એક શુદ્ધ અને એક અશુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર કરો તો તે શુદ્ધ અપૂર્ણાંક કરતાં મોટો અને અશુદ્ધ અપૂર્ણાંક કરતાં નાનો હોય, અને બંને અશુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર કરો તો તે બંને અશુદ્ધ અપૂર્ણાંક કરતાં મોટો હોય. તો આવી રીતે તમે આ 3 પોઈન્ટને એક સાથે યાદ રાખી શકો. ત્યારબાદનો પોઈન્ટ છે,
અપૂર્ણાંકનો વ્યસ્ત મેળવવા માટે અપૂર્ણાંકના અંશ અને છેદની અદલા બદલી કરવામાં આવે છે. જ્યારે તમે કોઈપણ અપૂર્ણાંકનો છેદ અને અંશને અદલા બદલી કરી નાખો ત્યારે તમને એ અપૂર્ણાંકનો વ્યસ્ત છે એ સંખ્યા મળે છે. જેમ કે 3 ના છેદમાં 4 હોય તો મારે તેનું વ્યસ્ત જોતું હોય તો મારે 4 ના છેદમાં 3 એટલે કે જે અંશ છે તેને છેદમાં જવા દઉં અને જે છેદ છે તેને અંશમાં જવા દઉં તો 4 ના છેદમાં 3 છે તે મારી વ્યસ્ત સંખ્યા મળી જશે. ત્યારબાદનો પોઈન્ટ છે, જો 2 શૂન્યેતર સંખ્યાનો ગુણાકાર 1 મળે તો તે 2 સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહે છે. જ્યારે કોઈ પણ 2 સંખ્યાનો ગુણાકાર તમને 1 મળે તો તે 2 સંખ્યાઓને આપણે કેવી સંખ્યા કહી શકીએ, એકબીજાની વ્યસ્ત સંખ્યા કહી શકીએ. તમે કોઈ પણ 2 અપૂર્ણાંકનો ગુણાકાર જો તમને 1 મળતો હોય તો એ 2 અપૂર્ણાંક સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ જ હશે એવું તમને આ પોઈન્ટ ઉપરથી ખબર પડે. ત્યારબાદનો પોઈન્ટ છે, અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર કરવા માટે પૂર્ણાંકને પૂર્ણ સંખ્યાના વ્યસ્ત વડે ગુણવામાં આવે છે. આ પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો બહુ મહત્ત્વનો છે. જ્યારે અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા વગેરે ભાગાકાર કરવો હોય, જેમ કે 3 ના છેદમાં 4 ના ભાગાકાર કરવો હોય તમારે 6 સાથે, તો શું કરવાનું? તો કે તમારે 3 ના છેદમાં 4નો વ્યસ્ત કરવાનો, એટલે કે 4 ના છેદમાં 3 એને ગુણાકારમાં શું કરવાના છે, જે સંખ્યાનો ગુણાકાર કરવો હોય તે સંખ્યા વડે ગુણવાના હોય છે. બરાબર છે? તો હજી એકવાર સમજાવું છું મિત્રો કે જ્યારે તમારે અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર કરવો હોય ત્યારે અપૂર્ણાંકને પૂર્ણ સંખ્યાના વ્યસ્ત વડે ગુણવામાં આવે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદનો પોઈન્ટ છે, 1 અપૂર્ણાંકનો બીજા અપૂર્ણાંક વડે ભાગાકાર કરવામાં આવે તો અપૂર્ણાંકને બીજા અપૂર્ણાંકના વ્યસ્ત વડે ગુણવામાં આવે. જેમ કે 1 ના છેદમાં 4 ભાગ્યા 3 ના છેદમાં 4, તો આ 2નો ભાગાકાર કરવો હોય તો બંને અપૂર્ણાંક સંખ્યાઓ છે તો કેમ કરાય? તો પહેલાં 1 ના છેદમાં 4 એમનેમ રહે અને બીજી સંખ્યાનો તમારે શું કરી દેવાનું છે, વ્યસ્ત એટલે કે ફેરબદલી કરી અને તેની સાથે ગુણી નાખવાનું રહેશે. એવી રીતે તમને જવાબ મળે. ત્યારબાદ છે મિત્રો, પૂર્ણ સંખ્યાનો અપૂર્ણાંક વડે ભાગાકાર કરવા માટે પૂર્ણ સંખ્યાને અપૂર્ણાંકના વ્યસ્ત વડે ગુણવામાં આવે છે. જ્યારે પૂર્ણ સંખ્યાનો અપૂર્ણાંક વડે ભાગાકાર કરવાનો હોય, જેમ કે 2નો ભાગાકાર તમારે 3 ના છેદમાં 4 વડે કરવો હોય તો શું કરવાનું? તો પૂર્ણ સંખ્યાને અપૂર્ણાંકના વ્યસ્ત વડે ગુણવામાં આવે. પૂર્ણ સંખ્યા હોય એનો ગુણાકાર કરી અને જે છેદની સંખ્યા છે, અપૂર્ણાંકની સંખ્યા છે, તેને શું કરી નાખવાની? અદલા બદલી કરી નાખવાની રહેશે. ત્યારબાદનો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી જે આપણે પોઈન્ટ જોયા તે અત્યાર સુધીના પોઈન્ટ છે. આપણે અપૂર્ણાંક સંખ્યાઓ વિશેના જોયા, અપૂર્ણાંક સંખ્યાઓમાં શું હોય, તેના ગુણાકાર ભાગાકાર કેવી રીતે થાય, તેનો વ્યસ્ત કેવી રીતે થાય, શુદ્ધ અપૂર્ણાંક એટલે શું, અશુદ્ધ અપૂર્ણાંક એટલે શું, આ બધી વસ્તુઓ છે તમે અત્યાર સુધીના પોઈન્ટમાં જોઈ. હવે પછીના પોઈન્ટ જે છે તે આપણે દશાંશ સંખ્યાઓ છે તેના વિશે ભણવાના છે. તો જોઈએ તેના પોઈન્ટ્સ. દશાંશ સંખ્યાને 10 વડે ગુણતા દશાંશ ચિહ્ન 1 દશાંશ સ્થળ જમણી બાજુ ખસે છે. તો કોઈ પણ દશાંશ સંખ્યાને તમે 10 વડે ગુણો તો જે દશાંશ ચિહ્ન પોઈન્ટ છે તે જમણી બાજુ ખસે છે. પછી ત્યારબાદ જો તેને 100 વડે ગુણવામાં આવે તો 2 પોઈન્ટ જેટલો આગળ ખસે છે જમણી બાજુ. ત્યારબાદ જો તેને 1000 વડે ગુણવામાં આવે તો જમણી બાજુ 3 પોઈન્ટ છે એ આગળ ખસે છે. ત્યારબાદના 3 પોઈન્ટ છે ભાગાકારના. જો દશાંશ સંખ્યાને 10 વડે ભાગવામાં આવે તો 1 પોઈન્ટ છે ડાબી બાજુ ખસે, 100 વડે ભાગવામાં આવે તો 2 પોઈન્ટ છે એ ડાબી બાજુ ખસે છે અને 1000 વડે ભાગવામાં આવે તો 3 પોઈન્ટ છે એ ડાબી બાજુ ખસે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, દશાંશ સંખ્યાનો દશાંશ સંખ્યા વડે ગુણાકાર કરવામાં આવે ત્યારે ગુણ્યા અને ગુણકના દશાંશ સ્થળનો સરવાળો કરી ગુણનફળમાં તેટલા દશાંશ સ્થળની ડાબી બાજુએ દશાંશ ચિહ્ન મૂકવામાં આવે છે. તો જ્યારે તમે દશાંશ સંખ્યાનો દશાંશ સંખ્યા વડે ગુણાકાર કરવો હોય ત્યારે તમારે ગુણક અને ગુણ્યના દશાંશ સ્થળનો સરવાળો કરી અને તેના ગુણનફળમાં જેટલા હોય તેટલા ડાબી બાજુએ તમારે દશાંશ ચિહ્ન મૂકવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા પોઈન્ટ્સ છે એ દશાંશ ચિહ્નના પોઈન્ટ્સ હતા. મને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે તમને જે આ પોઈન્ટ્સ છે એ સમજવામાં હજી તકલીફ પડતી હશે, પણ મને એક વાતની પણ ખબર છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે જ્યારે તમે આપણે આ ચેપ્ટરના દાખલા ગણશું ત્યારે તમને આ એક એક પોઈન્ટ છે એ તમારા મગજમાં વધારે ક્લિયર થશે. પણ એ પહેલાં દરેક પોઈન્ટ છે તમારે પાકા કરવાના
જરૂરી છે, એટલે જે પ્રમાણે હોમવર્ક આપેલું છે તે પ્રમાણે ખાસ કરવું અને વ્યવસ્થિત રીતે આ બધા જ પોઈન્ટ છે થિયરીના તે સમજવાની કોશિશ કરવી. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનાથી આગળ છે તે આ ચેપ્ટરને જોશું.